નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે જ્ઞાન સેતુ આપવામાં આવેલ છે એમાં આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય તમારો જે ગણિત છે એમાં આપણે આગળ વધશું, એની સમજૂતી જોશું અને સોલ્યુશન પણ જોતા જશું. આગળના વિડીયો જે છે આપણે એમાં સંવૃત્તા વિશે ચકાસી ગયા, સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર ભાગાકાર માટે, બરાબર. તો આજના વિડીયોમાં આપણે ક્રમનો ગુણધર્મ છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. જો તમારે આગળના વિડીયોની સમજૂતી મેળવવાની બાકી હોય, એના અમુક દાખલા જે આપેલા છે એનું સોલ્યુશન બાકી હોય, બરાબર, તો ખાસ પહેલાં એ વિડીયો જોઈ લ્યો, સમજી લ્યો, ત્યારબાદ આપણે ક્રમનો ગુણધર્મ જોઈએ. હવે પહેલાં ક્રમનો ગુણધર્મ છે અલગ અલગ બધા માટે જોશું, સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે, બરાબર. તો સરવાળા માટે જોઈએ તો ક્રમનો ગુણધર્મ એટલે શું? તો કે કોઈ સંખ્યા તમને આપેલી હોય, સરવાળામાં હોય, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કોઈમાં હોય, તમે સંખ્યાનો ક્રમ બદલાવી નાખો. માની લો કે એકડો છે એ પહેલાં છે અને બગડો એ પછી છે, તો બે ને એક કરો, એક અને બે હોય અને બે ને એક કરો અને પછી એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગે, એક વત્તા બે બરાબર ત્રણ થાય, પછી તમે બે વત્તા એક કરો તો જવાબ ત્રણ આવે. તો જો સંખ્યા બદલાવતા, એનો ક્રમ બદલાવતા સંખ્યાનો, બરાબર, પહેલા નંબર ઉપર હોય ને છેલ્લા જ આવતી હોય, છેલ્લા હોય ને પહેલાં લઈ લ્યો અને સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, કોઈ પણ વસ્તુ કરો, અને મેં જો ક્રમમાં ફેરફાર કરતાં જવાબમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય તો એ શું કહે? તો એ ગુણધર્મ છે એને લાગુ પડે છે, એના માટે બંધ બેસે છે, નિયમનું પાલન થાય છે. જો જવાબમાં ફેરફાર થાય તો નિયમનું પાલન કરતો નથી, બરાબર. આપણે વિસ્તારમાં જોઈએ કે 3/5 અને 7/4 માટે આપણે ચકાસણી કરવાની છે, સરવાળો કરવાનો છે. તો 3/5 અને 7/4નો સરવાળો ક્યારે થાય? તો કે બેના છેદ સરખા હોય ત્યારે. ગુણાકાર હોય તો હમણાં થઈ જાય, પણ છેદ સરખા સરવાળા માટે જોઈએ. એટલે 5×4 20 લસાઅ લેશું આપણે, બરાબર. આપણે આગળ જોઈએ લસાઅ કેવી રીતે લેવાય. એટલે 20 લસાઅ લઈએ એટલે હું અંશ અને છેદ બંને વડે જે સંખ્યા વડે લસાઅ લીધો હોય ગુણાવા પડે, એટલે 4×3 12 થાય અને 7×5 35 થાય. 12 અને 35 સરવાળો કરો એટલે 47 જવાબ આવે, 47 ને 20. ચાલો હવે આ એમને આવ્યું, હવે ક્રમ બદલાવી નાખીએ એટલે કે 7/4ને આગળ લઈ લઈએ અને 3/5ને પાછળ જવા દઈએ, બરાબર. તો કંઈ ફેર પડતો નથી, આપણે જોતા ખ્યાલ આવી જ જાય, બરાબર. અને લસાઅ લેશી જવાબ શું આવશે? તો કે 47 ને 35 જ જવાબ આવશે, બરાબર. એટલે શું થયું? તો કે સમય સંખ્યાઓ છે એ સરવાળા માટે સમક્રમી છે, એટલે કે ક્રમના નિયમનું અહીં સરવાળા માટે પાલન થાય છે, બરાબર. ચાલો હવે બાદબાકી વિશે જોઈએ તો આપણે કે મેં સંખ્યા લીધી કે ભાઈ 3/5 - 7/4. હવે 3/5માંથી 7/5 બાદ ક્યારે થાય? તો કે ભાઈ લસાઅ લેવાનો, બરાબર. લસાઅ લઈ લીધો એટલે 12/35 જાય તો કેટલા વધે? -23. ચાલો એક જવાબ આવી ગયો. હવે ક્રમ તમે ઉલટાવી નાખો. ક્રમ ઉલટાવો એટલે શું થાય? તો કે 7/4 છે આગળ આવી જાય, 3/5 છે પાછળ આવી જાય, બરાબર. 7/4 - 3/5 એટલે શું થાય? તો કે 35માંથી 12 બાદ થાય એટલે 23/20 આવે. જો જવાબમાં ફેર પડે છે ક્યાં? તો પેલી જે 3/5 માંથી 7/4 બાદ કરો ત્યારે -23/20 જવાબ આવે છે, અને 7/4 માંથી 3/5 બાદ કરો તો +23/20 આવે છે. એટલે માઇનસ અને પ્લસ આ બે સંખ્યાનો છે એ ફેર પડે છે, બે વસ્તુનો, એકમાં માઇનસ જવાબ આવે અને એકમાં પ્લસ જવાબ આવે. એટલે શું થયું? તો કે બાદબાકી માટે જે છે સમય સંખ્યાઓ સમક્રમી નથી. અર્થાત એવો થાય કે ભાઈ ક્રમના નિયમનું અહીં પાલન થતું નથી, કારણ કે બેના જવાબ છે એકબીજાના વિરોધી આવે છે, બરાબર. ચાલો ત્યારબાદ આપણે સરવાળા અને બાદબાકી જોઈ લીધું. હવે ગુણાકાર વિશે જોઈએ, ક્રમનો ગુણધર્મો. તો ગુણાકારમાં શું? તો કે 3/5 × 7/4, બરાબર. ગુણાકાર અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, એટલે 7×3 = 21/5 = 20. ચાલો ક્રમ બદલાવી નાખો, 7ને આગળ લઈ લ્યો અને 3ને પાછળ જવા દો એટલે 7×3 = 21 અને 5×4 = 20. જવાબ શું આવશે? સેમ જ આવશે, 21/20 જ બંનેમાં જવાબ આવશે, બરાબર. આમ શું થાય? તો કે સમય સંખ્યાઓ છે સરવાળા માટે સમક્રમી છે, એટલે કે ગુણાકાર માટે પણ કેવી છે? સમક્રમી છે, બરાબર. અહીં ક્રમના નિયમનું પાલન થાય છે, બરાબર. અહીંયા સરવાળા ના હોય ત્યાં ગુણાકાર આવે, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, બરાબર. તો અહીંયા બધા ખાસ સુધારી અને ગુણાકાર કરી નાખજો. અને બીજું, ક્રમ બદલતા ની એમને એમ રહી, કોઈ પણ આપણે 7/4ને આગળ લઈ લેવાના છે, બરાબર. એ ખાસ એક ધ્યાન રાખજો, બરાબર. ચાલો હવે સરવાળો બાદબાકીને ગુણાકાર થઈ ગયો. હવે ભાગાકાર વિશે જોઈએ તો આપણે તો 3/5 / 7/4 કરી, બરાબર. ભાગાકાર કરો એટલે ખબર છે 7/4 એટલે 3/5 / 7/4 એટલે કે છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં આવી જાય, બરાબર. એટલે ઉલટી થઈ જાય સંખ્યા, 3/5 × 4/7 થઈ જાય, બરાબર. હવે બરાબર કરો એટલે ગુણાકાર કરો, 4×3 = 12 અને 7×5 = 35 એટલે 12/5 35 આવ્યો. હવે ચાલો ક્રમ ઉલટાવી નાખો, 7/4ને આગળ લઈ લઈને 3/5ને છેદમાં જવા દે, બરાબર. તો હવે 7/4 ના છેદમાં વહી ગયા, બરાબર. હવે શું થશે? તો કે 3/5 છે તો આપણે ગુણાકાર કરશે એટલે 5/3 થઈ જશે એટલે 7×5 = 35 અને 4×3 = 12. જવાબ જુઓ બેમાં એકબીજાનો વ્યસ્ત આવ્યો, 12/35 હતો પહેલા મને ક્રમ બદલે 35/12 આવ્યો. એટલે શું થયું? તો કે ભાગાકાર માટે સમક્રમી નથી, એટલે કે ક્રમના નિયમનું પાલન થતું નથી. તો આમ શું થયું? તો કે સમય સંખ્યાઓ છે સરવાળા અને ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું
નથી, બરાબર? તમારે ખાસ આ સમજવાનું છે અને યાદ પણ રાખવાનું છે, એટલા માટે જ આપણે અલગ અલગ જોઈએ છીએ. જો જરૂરી ન હોત તો આપણે અલગ જોત નહીં, ડાયરેક્ટ આપણે દાખલા છે કરી લેત. પણ જો તમે આ શીખાશો, સમજી જશો, બરાબર, તો તમને દાખલા ગણવા પણ સહેલાઈ રહેશે અને ભવિષ્યમાં જ્યારે તમે અભ્યાસ કરશો એમાં પણ તમને ઘણું બધું આ છે કામ લાગશે. તો ખાસ આ સમજજો, બરાબર. ચાલો હવે ક્રમનો થઈ ગયો, ત્યારબાદ જૂથનો ગુણધર્મ જોઈએ. જૂથના ગુણધર્મ શું છે તો કે એ પણ જોવાના, જૂથનો એટલે કે માની લો કે તમને કોઈ ત્રણ સંખ્યા આપેલી હોય, એક, બે અને ત્રણ. હવે તમને તને તને જૂથનો સરવાળો કરવાનું કીધું, તો પહેલાં શું કરશે આપણે, એક અને બેનો સરવાળો કરી, પછી જે જવાબ આવે એનો ત્રણ વડે સરવાળો કરી, બરાબર. એક થઈ ગયું, પછી પાછું જોઈએ કે બે અને ત્રણનો સરવાળો કરીને પછી એનો જવાબ આવે એને એક વડે કરીએ. એવી રીતે ત્રણ અને એકનો કરીને પછી જવાબ આવે એનો બે વડે કરીએ. તને તનનો જો સરવાળો અલગ અલગ રીતે કરીને જવાબ શું આવે, એક સરખો આવે, તો એ નિયમનું પાલન થાય છે, નહીંતર થતું નથી. એવી રીતે જોઈએ આપણે કે ત્રણના છેદમાં ચાર, માઇનસ બેના છેદમાં ત્રણ અને પાંચના છેદમાં આઠ માટે આપણે ચકાસવાનું છે. તો ચાલો પહેલાં શું કરશે તો કે માઇનસ બેના છેદમાં ત્રણ અને પાંચના છેદમાં આઠને એક જૂથ બનાવશી, એ બેને ભેગા રાખશે અને ત્રણના છેદમાં ચારને આપણે નોખા રાખશી. એટલે કે પહેલાં એ બે સંખ્યાનો સરવાળો કરશે, ત્યારબાદ આપણે એને ત્રણના જવાબ આવે એને ત્રણના છેદમાં ચાર વડે સરવાળો કરશે, બરાબર. હવે આપણે સરવાળો એમને એમ તો થાય નહીં નીચે, કારણ કે છેદ સરખા કરવા પડે. એટલે આઠ તેરી ચોવીસનો લસાઅ લેશી, બરાબર. એટલે આઠને ત્રણ વડે, ત્રણને આઠ વડે, ઉપર અંશ અને છેદ બંનેમાં ગુણાવવા પડે. એટલે આઠ દુ માઇનસ સોળ વત્તા પાંચ, આઠ પાંચ તેરી પંદર, બરાબર. એટલે સોળના છેદમાં પંદર, એટલે એને પછી એનો જવાબ જે આવ્યો શું આવ્યો તો કે માઇનસ એકના છેદમાં ચોવીસ આવ્યો, કારણ કે પંદરમાંથી સોળ જાય તો કેટલા વધે, માઇનસ એક વધે. એનું આપણે ત્રણના છેદમાં ચાર વડે સરવાળો કરીએ. એટલે પહેલાં એમ સરવાળો ન થાય, સરવાળા માટે લસાઅ આપણે લેવો પડે અને છેદ છે બંનેના સરખા કરવા પડે. ચોવીસ છે, બરાબર, તો ચારના પાડામાં ચોવીસ આવે તો કે હા ચાર છ ચોવીસ, તો છ વડે ગુણાવી દીધું અંશ અને છેદમાં, તો શું થાય, છ તેરી અઢાર માઇનસ એક અને છેદમાં ચોવીસ, અઢારમાંથી એક જાય તો સત્તર, સત્તરના છેદમાં ચોવીસ. ચાલો એક જૂથનો જવાબ આવ્યો, બરોબર. હવે આવી રીતે બીજું જૂથ આપણે શું કરશું, જૂથ બદલી નાખી કે ત્રણના છેદમાં ચાર આપણે પહેલા જૂથમાં શું લીધા હતા, બેના છેદમાં પાંચ અને પાંચના, બેના છેદમાં ત્રણ અને પાંચના છેદમાં આઠ લીધા હતા. હવે શું કરશું તો કે ત્રણના છેદમાં ચાર અને માઇનસ બેના છેદમાં ત્રણ લઈ પાંચના છેદમાં આઠને બહાર કાઢીએ આપણે. એટલે લસાઅ લેશો એટલે શું આવશે તો કે નવ માઇનસ આઠ છેદમાં બાર, બરોબર. એટલે કે નવમાંથી આઠ એકના છેદમાં બાર વચ્ચે પાંચમા છેદમાં આઠ, બરોબર. જવાબ એનો લસાઅ પણ ચોવીસ જ આવશે, આઠ તેરી ચોવીસ, બાર દુ ચોવીસ, બરોબર. એટલે પંદર ને બે સત્તરના છેદમાં ચોવીસ. ચાલો જવાબ જો બંનેનો સરખો આવ્યો. તો ત્રીજું જૂથ કરીએ કે માઇનસ બેના છેદમાં ત્રણને આપણે બાર રાખીએ અને ત્રણના છેદમાં ચાર અને પાંચના છેદમાં આઠનો બેનો સરવાળો કરીએ, પછી જે જવાબ આવે ને માઇનસ બેના છેદમાં ત્રણ કરીએ, બરાબર. એવી રીતે કરશો તો પણ જવાબ શું હશે, સત્તરના છેદમાં ચોવીસ. એટલે કે સંખ્યાનું જૂથ બદલતા પરિણામમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પરિણામ સમાન મળે છે. એનો મતલબ એવો થાય કે સમય સંખ્યાઓ છે સરવાળા માટે જૂથના નિયમનું પાલન કરે છે, બરાબર. ખાસ યાદ રાખજો. હવે બાદબાકી માટે જોઈએ, બાદબાકીમાં ખ્યાલ જ છે કે ભાઈ પાલન થવાનું નથી. હાલો તોય જોઈ લઈએ આપણે, બરાબર. સંખ્યા એ જ રાખવાની કે ત્રણના છેદમાં ચાર આપણે બહાર રાખીએ, માઇનસ બેના છેદમાં ત્રણ, માઇનસ પાંચના છેદમાં આઠ છે એને આપણે અંદર રાખીએ, બરાબર. એનો જવાબ જે આવ્યો શું તો કે માઇનસ એકત્રીસના છેદમાં ત્રેવીસ, ત્રેવીસ ચોવીસ, બરાબર. હવે આપણે શું કરશે તો કે ત્રણના છેદમાં ચારમાંથી બાદ કરશે, પણ એકત્રીસની નિશાની માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર. એટલે એકત્રીસ વત્તા ત્રણ એના છેદમાં ચોવીસ અને એકના છેદમાં ચાર છે, એટલે ચાર છ ચોવીસ, છ વડે લસાઅ લેશું, બરાબર. ચોવીસ લસાઅ મળશે આપણે, એટલે છ તેરી અઢાર વત્તા એકત્રીસ, એટલે ઓગણપચાસના છેદમાં ચોવીસ. ચાલો એક જૂથ થઈ ગયું. હવે જૂથ બદલાવી નાખો, જૂથ બદલાવી નાખો, શું જવાબ આવશે તો કે ત્રણના છેદમાં ચાર અને માઇનસ બેના છેદમાં ત્રણ જે છે એને એક જૂથમાં રાખીને પાંચના છેદમાં આઠને આપણે બહાર કાઢીએ, તો શું થશે તો કે લસાઅ લ્યો, ચાર તેરી બાર લસાઅ આવશે, ત્રણને ચાર વડે, ચારને ત્રણ વડે, અંશને છેદમાં ગુણાવેલ, ત્રણ તેરી નવ, માઇનસ માઇનસની નિશાની છે અને આપણે શું ચાર દુ આઠ થશે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે સત્તરના છેદમાં બાર આવશે. એના આપણે પાંચના છેદમાં આઠ વડે આપણે સરવાળો કરવાનો છે, પણ નિશાની બાદબાકી નીચે બાદબાકી થશે, બરાબર. હવે આપણે બારનું આઠનું લસાઅ લઈએ એટલે ચોવીસ આવે, ચોવીસ આવે, એટલે અંશ અને છેદ બંનેમાં આપણે ગુણા પડે જે સંખ્યા વડે, એટલે ચોત્રીસ માઇનસ પંદરના છેદમાં ચોવીસ, એટલે ઓગણીસના છેદમાં ચોવીસ. જો જૂથ બદલ્યું તો બંનેના જવાબ બદલી ગયા, એકમાં ઓગણપચાસ છેદમાં ચોવીસ હતું અને બીજામાં ઓગણીસના છેદમાં ચોવીસ થઈ ગયું. એટલે કે પાછો જૂથ બદલશો જવાબ છે સરખો આવશે નહીં, માઇનસ ઓગણીસના છેદમાં ચોવીસ આવ્યું. આમ સંખ્યાઓના જૂથ બદલતા શું થશે, પરિણામ છે એ સમાન મળતું નથી. જો પરિણામ સમાન ન મળે તો શું થાય તો કે ભાઈ બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થતું નથી, બરાબર. સેના માટે થાય છે, સેમાં નથી થતું, ખાસ આપણે યાદ રાખવાનું છે, બરાબર. ચાલો એવી રીતે ગુણાકાર માટે જોઈએ તો ત્રણના છેદમાં ચાર ગુણ્યા માઇનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં આઠ. પહેલાં આપણે એ બેનો ગુણાકાર કરીએ, બેના છેદમાં પાંચ ત્રણનો અને પાંચના છેદમાં આઠનો, એટલે પાંચ દુ માઇનસ દસના છેદમાં આઠ તેરી ચોવીસ. આમાં તો કંઈ લસાઅ લેવાની જરૂર નથી, બરાબર. ગુણાકાર હોય તો અંશ અંશ અને છેદ છેદ સાથે ગુણાઈ જાય. એવી રીતે જોઈએ એટલે પછી જવાબ આવે એને આપણે ત્રણના છેદમાં ચાર વડે ગુણાવીએ, એટલે માઇનસ દસ ગુણ્યા ત્રણ એટલે કે માઇનસ ત્રીસના છેદમાં ચોવીસ ચોક છન્નું, બરાબર. ચાલો જૂથ બદલી નાખો. ખબર જ છે કે ભાઈ ગુણાકાર માટે કાંઈ ફેર પડવાનો નથી, જેમ સરવાળા માટે ફેર નથી પડતો એમ ગુણાકાર માટે પણ ફેર પડશે નહીં. ચાલો જૂથ બદલાવાનું શું તો કે ત્રણના છેદમાં ચાર અને બેના છેદમાં ત્રણને જૂથમાં રાખો, પાંચના છેદમાં આઠને બહાર કાઢો,
બરોબર, એટલે શું થાય, તંદુ માઇનસ છ અને ચાર તેરી બાર, બરોબર, અને પાંચે બાર રહેશે, પાંચે છેદમાં આઠ ગુણાવો એટલે પાંચ છ માઇનસ ત્રીસને છેદમાં બાર અઠા છન્નું. ચાલો જવાબ છે સેમ આવ્યો. પાછું જૂથ બદલી નાખો, માઇનસ બેના છેદમાં ત્રણને બાર રાખો અને પાંચના છેદમાં આઠ અને ત્રણના છેદમાં ચારને કૌંસમાં રાખો, બરોબર, એટલે શું થશે, પાંચ તેરી પંદરના છેદમાં આઠ ચોક બત્રીસ, બરોબર. હવે એને ગુણાવો બેના છેદમાં ત્રણ એટલે પંદર દુ માઇનસ ત્રીસ ને બત્રીસ તેરી છન્નું, બરોબર. ચાલો હવે શું થયું, તો કે સંખ્યાઓના જૂથ બદલતા પરિણામમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પરિણામ સમાન મળે છે. એટલા માટે કે ગુણાકાર માટે શું, તો કે જૂથના નિયમનું છે પાલન થાય છે. સરવાળા માટે અને ગુણાકાર માટે ક્રમના નિયમનું પણ પાલન થયું હતું અને જૂથના નિયમનું પણ પાલન થાય છે, બરોબર, અને બાદબાકી માટે નહોતું થયું, આમાં પણ થયું નથી. ચાલો ભાગાકાર માટે જોઈએ એમાં શું થાય છે, ત્રણના છેદમાં ચારને આપણે એમને રાખીએ, પહેલાં બેના છેદમાં ત્રણ અને પાંચના છેદમાં આઠનો ભાગાકાર કરીએ, બરાબર. ભાગાકાર કરીએ એટલે ખબર છે કે ભાઈ સંખ્યા બદલાય ઉલટાઈ જાય છે, એ આપણે યાદ રાખવાનું જ છે. એટલે માઇનસ બેના છેદમાં ત્રણ એને ગુણી આઠના છેદમાં પાંચ, બરાબર, પાંચના છેદમાં આઠ હતો એની જગ્યાએ આઠના છેદમાં પાંચ થઈ ગયો, એટલે શું થાય, તો કે ભાઈ આઠ દુ સોળ અને પાંચ દેરી પંદર, અને ત્રણના છેદમાં ચારનો એની વડે ભાગાકાર કરીએ એટલે શું થાય, સંખ્યા પછી ઉલટાવી નાખો એટલે પિસ્તાલીસના છેદમાં માઇનસ ચોસઠ. ચાલો હવે જૂથ બદલાવી નાખો, જૂથ બદલાવશો જવાબ શું આવશે, તો કે ભાઈ માઇનસ બોતેરના છેદમાં ચાલીસ, પાછો જૂથ બદલાવશો એટલે માઇનસ ચાલીસના છેદમાં બોતેર, એટલે કે આમાં શું થાય, તો કે જૂથ બદલાવતા પરિણામ સમાન મળતું નથી, એટલા માટે ભાગાકાર માટે પણ જૂથના નિયમનું પાલન થતું નથી, બરાબર. તો શું જોયું, તો કે ક્રમના નિયમનું છે સરવાળા અને ગુણાકાર માટે અને જૂથના નિયમનું પણ સરવાળા અને ગુણાકાર માટે પાલન થાય છે, પરંતુ ક્રમના અને જૂથના નિયમનું બાદબાકી અને ભાગાકાર માટે પાલન થતું નથી. એટલા માટે આપણે યાદ રાખવાનું છે કે ક્રમના અને જૂથના બંનેના નિયમનું સરવાળા માટે અને ગુણાકાર માટે જ પાલન થાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખી, આની આગળના જાતે ગણોના દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, બરાબર. ત્યાં સુધી તમારે શું કરવાનું છે, વિડીયોને લાઇક કરવાનો છે, તમારા મિત્રોને શેર કરવાનો છે, જેથી એ પણ સમજૂતી મેળવી શકે અને સાથે સાથે દાખલા સમજી પણ શકે, અને જો આગળના દાખલા ગણવાના છે એ પણ સારી રીતે ગણી શકે. અને જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમારા ધોરણના બધા વિડીયો છે અપલોડ થાય એમની નોટિફિકેશન તમને મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો આવજો, જય હિન્દ જય ભારત.